આ ડેરી પ્રોડક્શન ને કાઉ સ્લોટર ઇન્ડિયામાંનો સેકન્ડ પાર્ટ આપણે કરીએ છીએ અત્યારે. હવે લાસ્ટ પોઈન્ટ અમારું હતું કે જો 30 કરોડ ગાયનું જન્મ દર 3-4 વર્ષે થાય છે ઇન્ડિયામાં, એટલે 30 કરોડ ગાયનું મૃત્યુ થવાનું છે, રાઈટ? અને તમે હવે 95% મૃત્યુ થવાનું છે. હવે તમે વેસ્ટમાં જાઓ, કોઈ કેનેડાથી યુએસથી યુરોપથી જોતા હોય તો ત્યાં તો 99.99%નું બધું મૃત્યુ થઈ જવાનું છે. એ લોકોની સિસ્ટમ એકદમ પરફેક્ટ છે. ગાય 3 વર્ષની થઈ જાય, એ લોકો કાપી નાખે, ત્યાં સુધીમાં 2 એના આવ્યા હોય બચ્ચાઓ, એમાંથી 50% વાછરી હોય, વાછરાઓ બધો કપાઈ જાય અને વાછરીઓ એ લોકો રાખી મૂકે, પછી એ લોકોની 2 પ્રેગ્નન્સી થઈ જશે અને પછી એ લોકોની બી કાપી નાખશે. એ સિસ્ટમ એકદમ પરફેક્ટ છે. ઇન્ડિયામાં એટલું પરફેક્ટ નથી, એટલે 3-4 વર્ષ લાગે, એટલે અહીંયા થોડુંક સ્લો હશે, પણ તોય બી એટલું કતર છે. હવે મારા બધા રેફરન્સ હું જો જે બધી વાત કરું છું ને, બધા ન્યૂઝપેપરના રેફરન્સ ને બધા રેફરન્સ, એ બધા તમે યુટ્યુબ ઉપર જશો ને આ વિડીયોમાં, યુટ્યુબમાં નીચે બધા લિંક્સ હશે, એને બધું લિંક્સ બધી આપીશ. એમાં એક લિંક્સ હશે, એક મૂવી છે, એ મૂવીનું નામ છે અર્થલિંગ્સ. અર્થલિંગ્સ એટલે બધું જીવદેહ ઉપર છે, એટલે દુનિયામાં શું શું થાય છે એટલે બધા પ્રાણીઓને, અને એમાં બી એક સેક્શન છે એમાં કે ઇન્ડિયાના ગાયમાં શું થાય છે ને શું થાય છે, એવા ઘણા બધા વિડીયોઝ છે. પર આ અર્થલિંગ્સ છે એ બહુ એક બેસ્ટ છે કે આખા વર્લ્ડમાં એનિમલ્સની શું સિચ્યુએશન છે, એને ઇન્ડિયાનું બી સેક્શન એમાં આપ્યું છે. ઓકે, હવે ઇન્ડિયાનું જે ડેરી પ્રોડક્શન આપણે જોઈએ કે ઇન્ડિયામાં આખા દુનિયામાં નંબર 1 ડેરી પ્રોડક્શન છે. સૌથી વધારે દૂધના પ્રોડક્ટ્સ ઇન્ડિયામાં ખાય છે. દૂધ, ચા, કોફી, દહીં, છાસ, માખણ, ઘી, પનીર, આઈસક્રીમ, મીઠાઈ, બધું બધું થાય છે. એની ડિમાન્ડ જે વધતી જાય છે, એટલે પ્રોડક્શન હાયર ને હાયર ને જાય છે. અને ઇન્ડિયાની સિસ્ટમ વધારે ને વધારે પરફેક્ટ થઈ જાય છે કે કેવી રીતે આપણે જલ્દી ફાસ્ટ બધાને પ્રેગ્નન્ટ કરીએ અને દૂધ લઈ લઈએ, રાઈટ? અને જે ગાય અને બળદ નથી જોતી એ કાઢી મૂકીએ, રાઈટ? ચીઝ ઇન્ડિયાનું લેટેસ્ટ મોટું ક્રેઝ જે છે. ઓકે, અને ઇન્ડિયામાં જો આપણે આ સ્લાઇડમાં જોઈએ, બધું ટ્રેડિશનલ રીતે હાથે ધોતા હોય કાં મશીન બીથી ધોતા હોય, પણ એને મોટા મોટા એવા ગૌશાળા હોય જેમાં થાઉઝન્ડ્સ ગાય આવતા હોય હવે, એને નાના નાના બી હોય કે થોડાક જ ગાય હોય, બધી રેન્જ હોય, પણ લગભગ બધું સિસ્ટમ શું છે કે જે ગાયની ને બળદની જરૂર નથી એ બધાને તકલીફ એ જ છે. ઓકે, એટલે ઇન્ડિયામાં હવે ફેક્ટરી ફાર્મિંગ બી થાય છે. એને ફેક્ટરી ફાર્મિંગમાં શું હોય છે કે બધી ગાયો એક જ જગ્યામાં હોય છે અને આખી જિંદગી એ લોકોને ત્યાં જ ઊભું ને રહેવું પડશે, પોતાના ગૌમૂત્રમાં એ લોકોને રહેવું પડે આખી લાઈફ એની, જ્યાં સુધી એનું કામ પૂરું થઈ જાય, એને કતર થઈ જાય ત્યાં સુધી એક જ જગ્યામાં. એ કોઈ દિવસ એને કોને તડકો જવા ના મળે, વોકિંગ કરવા ના મળે, એ લોકોને બહાર ફરવામાં ના મળે, આખી લાઈફ ત્યાં જ હોય, એટલે આ સૌથી વધારે ખરાબ છે. અને નાના નાના ગૌશાળા જે હોય, હું અહીંયા બોમ્બેમાં મુલુંદ મળું છું, એ ત્યાં એક નાનું ગૌશાળા છે, એ ત્યાં દૂધનું એ લોકો પ્રોડક્શન કરે છે. એમાં 120 ગાય ને ભેંસ બધા ભેગા મળીને થાય છે. ત્યાં બી એવું જ છે, ક્યાં એ લોકો શહેરમાં એ લોકો બહાર ચાલવા ના જાય, જોવા ના જાય, ખાલી અંદર ને અંદર જ બાંધી રાખ્યા હોય, એને જે બાંધેલા હોય ને, જે દોરી હોય કે ચેઇન હોય, ખાલી 3 ફૂટ 1 મીટરનું હોય, ખાલી 3 ફૂટ ખાલી 1 મીટરનું હોય, એનાથી વધારે એ લોકો હાલી બી ના શકે, ખાલી એટલું જ એ લોકો બાંધી રાખ્યા હોય. એટલે જેટલા મોટા ઓલા ફેક્ટરી ફાર્મ હોય તેની હાલ એટલી જ ખરાબ હોય છે. અને આ બધા જે ગૌશાળા હોય છે, ફેક્ટરી ફાર્મ્સ હોય છે, એ લોકોનું સિસ્ટમ બી પરફેક્ટલી હોય છે, બધું આર્ટિફિશિયલ ઇન્સેમિનેશનથી ચાલે છે, યુનો લગભગ 3 વર્ષ પછી કતર થાય છે, એને સિસ્ટમેટિકલી એનું બધું જેમ વેસ્ટમાં થાય છે એમ જ એ લોકોની સિસ્ટમ છે. ઓકે, હા, આપણે બીજી રીતે બી આનું ગાયનું ને દૂધનું ને ભેંસનું આપણે અભ્યાસ કરીએ, થોડાક નંબર્સ આપણે જોઈએ. આખા દુનિયામાં કેટલા વાઘ છે, કેટલા હાથી છે, ઇન્ડિયામાં કેટલા હાથી છે, કેટલા ઉંદરી ને ઉંદર કેટલા છે, કેટલા માણસો છે અને કેટલા ગાય ને કેટલ્સ છે. હવે આખા દુનિયામાં વાઘનો પોપ્યુલેશન ખાલી હન્ડ્રેડ્સમાં છે, 400-800 એવું કાંઈક હશે, 1000 કદાચ બહુમાં બહુ હશે. એલિફન્ટ કેટલા છે, 2-3 લાખ આખા દુનિયામાં ભેગા મળીને છે. ઇન્ડિયામાં જે જંગલમાં હવે એલિફન્ટ છે 20,000-30,000 બસ એટલા જ છે, બીજા બધા ખતમ. ઉંદર કેટલા છે, થોડાક મિલિયન્સ હશે આખા દુનિયામાં,
એટલે પણ માણસો કેટલા છે, 7 અબજ, એને 30 વર્ષમાં 9 અબજ થઈ જવાના છે, એટલું ગ્રોથ અમારું છે. એને પછી લિમિટમાં કેટલા થશે, 12 અબજ, 15 અબજ, કોઈને ખબર નથી કેટલા લિમિટમાં આપણી સંખ્યા વધવાની છે. આપણું પોતાનું પોપ્યુલેશન અમે કંટ્રોલ ના કરી શકીએ તો, અને કેટલા બધા ગાય ને ભેંસ બધા આખા દુનિયામાં ભેગા મળીને છે, 1.2 અબજ એના જેટલા છે 2013માં, અને હવે બી વધી ગયા છે, એટલા બધા છે. એટલે બધા જે નેચરલ એનિમલ છે, બધા આખા દુનિયામાં જે નેચરલ એનિમલ્સ છે, મેમલ્સ, એ બધાનું તમે એડિશન કરી નાખો તોય બી એનું ટોટલ નહીં આવે ગાયનું ટોટલ જેટલું, બધા નેચરલ એનિમલ્સ ભેગા મળીને. એને એના લીધે બહુ જ એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ છે. આપણે બધા જંગલ કાપી નાખીએ છીએ, લગભગ 30% જંગલ આપણે કાપી નાખીએ છીએ, ખાલી ગાય ને એનિમલ્સ માટે, આપણા પોતાના એનિમલ્સ, નેચરલ એનિમલ્સ માટે નહીં જે જંગલમાં ફરતા હોય, ખાલી આપણા કંટ્રોલમાં જે ડોમેસ્ટિકેટેડ એનિમલ્સ હોય એમના માટે જ. સૌથી વધારે પાણીનો વપરાશ એના માટે જ થાય છે આખા દુનિયામાં. દુનિયાનું નંબર 2 ક્લાઇમેટ ચેન્જનું કોઝ છે એનિમલ એગ્રીકલ્ચર, સૌથી વધારે બધા મોટા એનિમલ્સ માટે, એટલે ગાય ને ભેંસના લીધે. એને દુનિયાનો નંબર 1 કોઝ ડિફોરેસ્ટેશન, નંબર 1 કોઝ કે નંબર 1 કારણ છે બધા આખા જંગલ કાપવામાં, નંબર 1 કારણ છે કે ગાયને આપણે ખવડાવવા માટે. એનું કારણ શું છે કે કોઈ માણસ ખાલી વનસ્પતિ ખાય તો એને ખાલી એટલું જમીનમાં એટલું બધું ખાવા પીવાનું જે પ્રોટીન ને એનર્જી જે જરૂર હોય એના પૂરતું મળશે. પણ જે માંસ ખાતા હોય, કોઈ ગાય એવો હોય કે કોઈ બી એનિમલ હોય જેટલું ખાતા હોય, હું 10 કિલોગ્રામ પ્રોટીન ખાઉં એક મહિનામાં, તો એનો મતલબ નથી કે મારું વજન 10 કિલોગ્રામ વધશે અને મારું માંસ 10 કિલોગ્રામ વધશે, એવું નથી. આપણે થોડુંક વધશે પણ બીજું બધું આપણા પોતાના મેટાબોલિઝમમાં વપરાઈ જશે. એટલે તમે છે ને ગાયને કે કોઈ પ્રાણીને તમે 8, 10, 12, 15 કિલો તમે પ્રોટીન ને એનર્જી ખવડાવો તો પછી એનું માંસ 1 કિલો વધશે. તો ઘણું ખવડાવવું પડે પછી થોડુંક માંસ મળે. દૂધમાં લગભગ 4 કિલો તમે પ્રોટીન ખવડાવો તો 1 કિલો પ્રોટીન તમને રિટર્નમાં મળશે, લગભગ એટલો રેશિયો છે. એટલે વધારે પાણી પીવું પડે, વધારે ખેતીને પાણી પીવું પડે, એને વધારે જમીન જોઈએ આના માટે. એનિમલ જે પ્રોડક્ટ જે વસ્તુ પ્રાણીમાંથી આવે એના માટે વધારે જમીન વધારે પાણી જોઈએ છે. આપણે વનસ્પતિમાંથી ખાલી ખાઈએ તો પછી ઓછું બધું હોય, રાઈટ? એક મૂવી છે બહુ સરસ મૂવી, એનું બી રેફરન્સ આપીશ યુટ્યુબમાં, એનું રેફરન્સ કાઉસ્પિરસી કરીને નામ છે, અને એ મૂવી એના ઉપર છે જે એન્વાયરમેન્ટલ જે ઇમ્પેક્ટ જે છે પ્રાણીનો, બધા પ્રાણીનું આપણા એન્વાયરમેન્ટ ઉપર. ઓકે, એને બીજું બી એક વિડીયો છે એક ડૉક્ટરનું, એને બી બતાવીશ એમાં. ઓકે, હવે આ બધા કેટલ્સ જે છે, વોટર બફેલો ને ગાય, એ એકચ્યુઅલી નેચરલ એનિમલ એકદમ નથી. ગાય ઇઝ નોટ નેચરલ એનિમલ. ગાય છે ને એની જાત આખી જે છે એ 10,000 વર્ષથી લગભગ છે. ઓરિજિનલી એક એનિમલ હતું, એનું નામ આરોક. એ આરોક હતો, એ નેચરલ એનિમલ હતું, એ જંગલમાં બધે ફરતા હતા, એશિયામાં, થોડાક યુરોપમાં અને મિડલ ઇસ્ટમાં, આફ્રિકામાં, એ બધે હતા એ એનિમલ. એમાંથી કોઈક લોકોએ લગભગ 10,000 વર્ષ પહેલાં આફ્રિકા, મિડલ ઇસ્ટમાં એ લોકોએ થોડુંક બ્રીડિંગ કરવા માંડ્યા. અને કેમ બધા કૂતરાઓના જુદા જુદા બ્રીડ્સ હોય, જર્મન શેપર્ડ, પાલમેરિયન, આમ તેમ બધા બ્રીડ્સ હોય, એ કોઈ બી બ્રીડ તમને નેચરમાં જોવા ના મળે. જે ડોમેસ્ટિકેટેડ ડોગ્સ છે એ કોઈ બી જંગલમાં નથી, એ માણસે છે ને નેચરલ જે ડોગ્સ હતા ને, કુદરતના ડોગ્સ, એમાંથી બ્રીડિંગ કરીને આ બધા બનાવેલા છે. એ જ રીતે ગાય બી આવેલી છે અમારી પાસે, બ્રીડિંગ કરીને ગાય આવે છે. કોઈ બી જંગલમાં એવા નેચરલ ગાય જીવતા ના હોય, પહેલાંથી જ નહોતા, એ ટોટલી માણસે બનાવ્યા છે બીજા એનિમલમાંથી બ્રીડિંગ કરતા, અને આપણા ઉપર ડિપેન્ડન્ટ છે અને અમે જ એનું કંટ્રોલ કરી શકીએ છીએ. એ 10,000 યર્સ, 10,000 વર્ષથી એમ બધું થાય છે. અને જે ઓરિજિનલ જે પ્રાણી છે એ આરોક જે હતા એ બધા ખતમ થઈ ગયા, માણસે એ છે ને બધાને મારી નાખ્યા લગભગ 400 વર્ષ પહેલાં, લાસ્ટ મરી ગયું છે. કેમ કે એ લોકો બી ઘાસ ને બધું ખાતા હતા, એને આપણી ગાય બી ખાતી હતી, પણ અમને ગાયનું વધારે જરૂર, વધારે કામ એને આનું નહોતી. તો પછી એનું કોમ્પિટિશન હતું
કોને પાણી મળશે, કોને ખાવાનું મળશે, એટલે એ બધા આપણે માણસો મારી નાખ્યા છે. એને પછી ગાયનું સંખ્યા આપણે વધારી શકીએ. એને સેમ છે, જે બધા મરઘી ખાતા હોય, પિગ્સ ખાતા હોય, ડોગ્સ આપણા છે, જે બફેલોઝ ડોમેસ્ટિકેટેડ જે બફેલોઝ હોય, આપણે જે બફેલો પાળેલા હોય, એ શીપ ને લેમ, બિલાડી જે ઘરમાં પાળેલા રાખતા હોય, એ બધા જે બિલાડી હોય, એ બધા નેચરલ એનિમલ નથી, એ બધા માણસોએ ડોમેસ્ટિકેટેડ કર્યા છે. એને બ્રિડિંગ 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 કરીને આ નવા જાત બનાવેલા છે. હવે એનો મતલબ નથી કે હું એમ નથી કહેતો કે આ ગાય ને ભેંસ ને બધા કાઢી મૂકવા જોઈએ, આ ના હોવા જોઈએ, એવું નથી. હવે એ છે અમારી સાથે અને એ અમારી સાથે કાયમ માટે હશે, ફાઇન. પણ એનો જે નંબર હોય, એની જે સંખ્યાત હોય, થોડુંક બેલેન્સ જોઈએ, બીજા પ્રાણી સાથે બેલેન્સ જોઈએ. જે 10,000-20,000 જે હોય એલિફન્ટ, ભલે 1,00,000 ટોટલ વર્લ્ડમાં હશે જેટલા હોય, એના લેવલમાં બધા એનિમલ્સ હોવા જોઈએ. નહીં તો છે ને આપણી બધી ગાય જે હોય એ બધું જમીન લઈ લે અને આ બધા બીજા એનિમલ્સ મરી જાય, એનું પોપ્યુલેશન ઝીરો બી થઈ જાય. અને ઘણા હવે એલિફન્ટ્સ ને બધા હિપોપોટ ને રાઇનો ને આ બધું, એ લોકોની જગ્યા કાંઈ નથી, માણસો બધું લઈ લીધું છે પોતાના ખેતી માટે ને આ બધા માટે, એના પર કેટલ્સ માટે. તો પછી એ લોકો ખતમ થઈ જાય છે. ઓકે, આપણે બધા વર્લ્ડમાં એનિમલ્સને મારી નાખીએ છીએ અને આપણા કંટ્રોલમાં જે એનિમલ્સ હોય એની સંખ્યા વધારી નાખીએ છીએ અને એમને બી પ્રેગ્નન્ટ કરીને દર વર્ષે આપણે બધાને મારી નાખીએ છીએ. ઓકે, આપણે હેલ્થનું આપણે જોઈએ. ઓકે, આપણે હેલ્થમાંથી જોઈએ તો આપણા ઇન્ડિયન ઇન્ડિયાના પરંપરાગત હોય, જે ટ્રેડિશન હોય આયુર્વેદામાં, એ લોકો કહે છે કે ઘી ને દૂધ પીવું જ જોઈએ, એ સારી જ વસ્તુ છે. આપણે ઘી આપણું જોઈન્ટને બી લ્યુબ્રિકેટ કરે છે, બધું આમ થાય છે આ ઘી ને દૂધમાંથી. હવે શું કામ આટલું બધું પ્રેમ છે આયુર્વેદિક આપણી સિસ્ટમ છે એના પર, એને દૂધને ઘી ઉપર શું કામ આટલી બધી વસ્તુ છે? હવે આપણે જોઈએ કે હજારો વર્ષથી આપણે જોઈએ તો માણસ કેવી રીતે મરતા હતા, મૃત્યુ શેના મતલબથી થતા હતા. ઓકે, શું નંબર વન કોઝ હતું? એનું નંબર વન કોઝ હતું ખાવાનું, ભૂખે મરતા હતા. એને માણસ ભૂખે મરતા હોય તો કાંઈ બી નાની મામૂલી શરદી થાય, નાનો તાવ આવ્યો, એનાથી બી મૃત્યુ થઈ જાય. કારણ સર કે આપણે પ્રોટીન નહોતું મળતું અને એનર્જી નહોતું મળતું. તો પછી આપણું પોતાનું જે ઇમ્યુન સિસ્ટમ હોય એ ચાલી ના શકે, 10% ઉપર ચાલે, એને લગભગ બંધ જ હોય. એને નાનું બી કાંઈક વાયરસ સામે આવે, શરદીથી આપણે મરી જઈએ. હજી બી એ બધાને ડરે, બધાને એમ થાય ઓ તાવ આવ્યો, બધાને એમ ડર લાગે. પણ એવું તો 99% તાવ આવે, બધાને શરદી થતું હોય, કાંઈ એવું નથી થતું હવે. પણ પહેલાંના જમાનામાં એવું હતું અને હજી બી થાય છે. કોઈક એવા લોકો હોય જેને, જે ભૂખે મરતા હોય દુનિયામાં, એ લોકો મરી જશે કાંઈક નાનું તાવ આવે તો એ બી. એટલે કેલરી ને પ્રોટીન માણસને મળતા નથી. માણસ આટલા દુબરા હતા અને બાળક જે ગ્રો થતા હોય એ બરાબર ગ્રો બી ના થાય. એ લોકોને પ્રોટીન ને કેલરી જોઈએ, એના વગર બાળક ગ્રો ના થાય. દુબરા હોય એનું બી મૃત્યુ થઈ જાય, એને મનબુદ્ધિ બી પ્રોપર ડિવેલપ ના થાય, એ બધી રીતે ડિવેલપ ના થાય. તો પછી જે વસ્તુમાં ઘણું બધું એનર્જી, ઘણું બધું પ્રોટીન મળે, એ એને આપણે બહુ માન આપતા હતા. માણસ તાવથી મરતું હોય, બાળક ગ્રો નથી થતું, તો પછી આપણે દૂધ ને ઘી તમે આપો, ઘણું બધું આપો તો ગ્રો થશે. અને માણસ મરતો હોય તો જીવતો થઈ જશે. દૂધ ને ઘી તમે આપો તો પછી તાવ આવ્યો હોય, બીમારી હોય, તો એનું ઇમ્યુન સિસ્ટમ જે હોય પાછું ચાલુ થઈ જશે. પ્રોટીન મળ્યું અને એનર્જી મળ્યું. હવે ઇન્ડિયામાં બધા દૂધ ને ઘી આપતા હતા, પણ બીજા બધા દેશમાં એ લોકો જ્યારે ભૂખે મરતા હતા તો એ લોકો શું આપતા હતા? કોઈક દેશમાં માંસ વધારે હોય, કોઈક દેશમાં માછી વધારે હોય, કોઈક દેશમાં લોહી બી પીતા હતા, કોઈક દેશમાં વધારે ઈંડાનું હોય. જે બધી જુદા જુદા દેશ ને જુદી જુદી જગ્યામાં એ લોકોને મળતું હતું, જેમાંથી પ્રોટીન ને એનર્જી ઘણી બધી મળે, એના લીધે માણસો બચી જતા હતા, એનો બાળક ગ્રો થતા હતા, સાચે જ ગ્રો થતા હતા. ત્યાં તમે યુરોપિયન કન્ટ્રીઝ ને કેનેડામાં જાઓ, યુએસમાં જાઓ, તો એ લોકો કે તમને તાવ આવ્યું હોય, શરદી થયું હોય, બીમારી થયું હોય, તો પછી એ લોકો માસ્ક કેમ તમને ખવડાવશે? મરઘીનું સૂપ, એ બુક બી એવું છે, ચિકન સૂપ ફોર ધ સોઇલ. ચિકન સૂપ એટલે તમારા માટે દવા છે, તમારા માટે સારી વસ્તુ છે, તમે એનાથી સારા થઈ જાઓ. એ લોકો એમ માનતા હોય. જેમ અહીંયા આપણે દૂધમાં માનીએ એ જ રીતે બધા માંસમાં માનતા હતા, ઈંડામાં માનતા હતા.
એશિયામાં જાઓ, ઘણી જગ્યામાં, ચાઇનામાં, બધી જગ્યામાં, કોઈ કોઈક જગ્યામાં એ લોકો એટલું જ માન આપે સોયાબીન્સ ઉપર. સોયાબીન્સમાં મેક્સિમમ એનર્જી, બધા કઠોળ કરતાં વધારે પ્રોટીન એમાંથી મળે, અને એમાંથી એનર્જી બી હોય. એમાં કોઈક કોઈક જાતના સોયાબીન્સ હોય, એમાં તેલ બી ઘણું હોય અને પ્રોટીન બી ઘણું હોય. તો માણસ મળતો હોય તો પછી બચી જાય, અને બાળક હોય એને આપો તો પછી એનું મનબુદ્ધિ વધારે સારું થશે અને એનું ગ્રો વધારે સારું થશે. એટલે એમ, એટલે જે બી વસ્તુ આપણે આયુર્વેદા દૂધ એના માટે એ આવ્યું છે. એટલે આયુર્વેદામાં શું કામ આટલું બધું દૂધનું છે કે હજારો વર્ષથી માણસને બચાવતા હતા. ઓકે, એટલે આવી રીતે આવી ગયું છે. પણ હવે આપણા માઇન્ડમાં એકદમ ફિક્સ થઈ ગયું છે, એકદમ વધારે પડતું ફિક્સ થઈ ગયું છે. હવે સાયન્ટિફિકલી આપણે જોઈએ તો પછી હવે ઇન્ડિયન લોકો અને આખા દુનિયાના લોકો સેનાથી હવે મરે છે. હવે મેઇનલી બધા માણસો છે ને, કોઈક લોકો હવે હજી ભૂખે મરતા હોય, પણ મેઇનલી બધા કેવી રીતે મળે છે, બીજી રીતે મળે છે. એ લોકોને હવે, આપણા લોકોને હવે વધારે હાર્ટ એટેક આવે છે, ડાયાબિટીસ થાય છે, લખવા થાય છે, કેન્સર થાય છે. મેક્ઝિમમ કેન્સર સ્તન કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, આંતરા મોટો આંતરો છે એનો કેન્સર, એટલે લંગ કેન્સર. લંગ કેન્સર વધારે સ્મોકિંગથી થાય છે, પણ બીજા જે ત્રણ કેન્સર છે જે મેજર, સૌથી વધારે મેક્ઝિમમ કેન્સર, એ બધું આપણા ખાવાનું જે સિસ્ટમ છે ને એના ઉપરથી વધારે થાય છે, બીજી ઉપરથી થાય છે. બ્લડ પ્રેશર, બધા કોલેસ્ટ્રોલના દવા લે છે, બધા કેટલા બધા ઘોડીઓ લે છે. હું જોઉં છું ઇન્ડિયામાં દૂધ એક મેઇન એનું કારણ છે, એકલો કારણ નથી, એક જ કારણ નથી, પણ એનું એક મેઇન કારણ છે. કારણ સર કે મિલ્ક એટલે દૂધ અને ઈંડા અને માંસ, જેમાંથી જે એ જે ચરબી જે છે, જે ચરબી એમાં છે એ પ્રાણીની ચરબી છે, અને જે એમાં પ્રોટીન છે એ પ્રાણીનું પ્રોટીન છે ફૂલી. ઓકે, હવે ઇન્ડિયાના જે વેજીટેરિયન લોકો જે છે એ જ બધા રોગ થાય છે જે નોન વેજ ખાય છે, સેમ ટુ સેમ થાય છે. અને ઘણી વાર છે હું જોઉં છું ઇન્ડિયામાં કે જે આપણા વેજીટેરિયન લોકો છે, જે માંસ શાકાહારી છે, એ લોકોને આ રોગ વધારે બી થાય છે નોન વેજ લોકો કરતાં. એનું કારણ શું છે કે આપણા જે શાકાહારી હોય ઘણીવાર એ લોકો છે ને આમ થોડાક વધારે પૈસાદાર બી હોય છે, એ લોકોનું કાસ્ટને લીધે આમ તેમ એજ્યુકેશન બી વધારે હોય અને પૈસા વધારે બનાવે છે. એટલે એ લોકો દિવસમાં છે ને બે ત્રણ વાર ચાર વાર દૂધની આઈટમ ખાતા હોય, અને ઘણીવાર આ જે માંસાહારી હોય એ લોકો વધારે ગરીબ બી હોઈ શકે, અને અઠવાડિયામાં ખાલી બે વાર ત્રણ વાર થોડુંક માંસ એ લોકો ખાશે, નહીં તો એ લોકો નહીં ખાય. એટલે આ રોગ જે ડાયાબિટીસ ને કોલેસ્ટ્રોલ ને કેન્સર ને બધું છે, ને ઓબીસીટી ને બધું છે, હાર્ટ એટેક ને એન્જિયોપ્લાસ્ટી બધા થાય છે, એ આપણા શાકાહારીમાં વધારે થાય છે. ઓછું થવું જોઈએ પણ વધારે થાય છે. હવે યુરોપિયન કન્ટ્રીઝને ત્યાં વેસ્ટર્ન કન્ટ્રીઝમાં જોશો તો પછી જે લોકો માંસ ખાય છે એ લોકોનું દૂધનું પ્રમાણ ઇક્વલ હોય છે જે શાકાહારી હોય એમાં. એટલે એ લોકોનું ટોટલ એનિમલ પ્રોટીન ઓછું થાય છે. એ લોકો ખાલી માંસ ગિવઅપ કરે તો પછી માંસ બંધ કરી નાખે તો એ લોકોનું હેલ્થ થોડુંક વધારે સારું થાય છે. પણ આપણે જે છે એ ઉલટું છે, જે લોકો શાકાહારી છે હોય છે એ વધારે એનિમલનું પ્રોટીન અને વધારે એનિમલનું ફેટ્સ ને ચરબી વધારે ખાય છે દૂધની રીતે. ઓકે, એટલે આપણા હેલ્થ માટે જે પ્રોટીન પ્રાણીમાંથી મળે, ભલે દૂધમાંથી હોય, ભલે ઈંડામાંથી હોય, ભલે માંસમાંથી હોય, એ બધું આપણા હેલ્થ માટે સેમ જ છે. અને જે ફેટ હોય દૂધ ઈંડા કે માંસમાંથી એ બધું આપણા માટે સેમ જ છે. તમે બહુ પતલા હશો, બહુ દુબળા હશો, ભૂખે મરતા હશો તો પછી આ ત્રણ વસ્તુ તમને બચાવી શકશે, પણ તમે બરાબર ખાતા પીતા હોવ તો પછી આ બધું ડાયાબિટીસ ને કેન્સર ને બીપી ને આ બધું એનાથી વધારે થવાનું છે. ઓકે, હવે મારું એક વિડીયો છે વિગન ડાયટ, વેજીટેરિયન ડાયટ ને હેલ્થ પર છે, એ તમે જોવાનું છે, તમારે જોવાનું છે. બીજી વાત બી આપણે કહીએ કે માણસ જે માણસની જાત છે એ એક જ પ્રાણી છે જે બીજા પ્રાણીનું દૂધ પીએ છે. અમે ખાલી એક જ પ્રાણી છે. જિરાફ હોય જિરાફનું જ દૂધ પીશે એનું બચ્ચું, એને કૂતરો હોય કૂતરાનું જ દૂધ પીશે, એલિફન્ટ હોય એલિફન્ટનું જ દૂધ પીશે. નેચરલી અમે કદાચ એમને ખવડાવીએ બીજું એ બીજી વાત છે, પણ નેચરલી ખાલી એ જ પીશે. એને ગાય ગાયનું દૂધ પીશે, ભેંસ ભેંસનું દૂધ પીશે, રાઈટ? એ એક જ છે, એને માણસ માણસનું દૂધ પીશે. અને અમારા માટે નેચરલ હોય દૂધ તો પછી આપણું જે નવું જે બચ્ચું આપ્યું હોય, નવું બર્થ થયેલું હોય આપણું નાનું બચ્ચું, એને ડાયરેક્ટલી તમે ગાયનું દૂધ કે ભેંસનું દૂધ તમે એને પીવડાવો તો એનું મૃત્યુ થઈ જવાનું છે. કારણ સર કે આપણે જ્યારે દૂધ ઉપર
100% ડિપેન્ડન્ટ હોય છે, જ્યારે અમારા માટે એકદમ નેચરલ હોય છે, ત્યારે તમે બીજા પ્રાણીનું, કોઈ બી પ્રાણીનું તમે દૂધ પીરાવશો તો પછી આપણા પોતાના બચ્ચાને મૃત્યુ થઈ જવાનું છે. કારણ સર કે આ દૂધ અમારા માટે નેચરલ નથી. નેચરલ હોય તો પછી નવા બે જે બેબી બાબો આવે તો પછી તમે પીવડાવી શકો, પણ નથી પીવડાવી શકતા. થોડોક મોટો થાય, એનું સિસ્ટમ થોડુંક વધારે મજબૂત થાય ને એડજસ્ટ થાય, પછી તમે આ બધી વસ્તુઓ તમે આપી શકો એને. પણ જ્યારે બર્થ હોય, ખાલી માણસનું જ દૂધ છે, એનું મમ્મી છે, એનું જ દૂધ તમે એને પીવડાવી શકો, માણસનું દૂધ. બીજી વસ્તુ બી છે, બધા દૂધમાં છે ને થોડુંક લોહી આવે, બધા દૂધમાં. અમે કે સોમેટિક સેલ કાઉન્ટ, તમે આ ગૂગલ પર તમે સર્ચ કરો, બધા ઇન્ડિયાના યુનિવર્સિટીઝનું જે દૂધના બધો સ્ટડી કરતો હોય એમાં બધા પેપર્સ આવતા હોય કે દરેક મિલીલીટર આટલું દૂધ હોય તમારું, એમાં લગભગ એવરેજ 100,000 સેલ્સ આવે પ્રાણીના. મોસ્ટલી સૌથી વધારે વ્હાઇટ બ્લડ સેલ્સ આવે, થોડાક રેડ બ્લડ સેલ્સ બી આવે, એને થોડાક સ્કિનના સેલ્સ બી આવે. હવે કંઈક ઇન્ફેક્શન હોય એનું, જે જ્યાંથી દૂધ આવતું હોય ને ગાયનું, એમાં ઘણીવાર ઇન્ફેક્શન થતા હોય. આપણે ઇન્ડિયામાં જોતા હોય કે કેવી ગંધારી સ્થિતિમાં એ લોકો બેઠા હોય, જમીન ઉપર પોતાના ગૂમૂત્ર ઉપર બી બેઠા હોય, તો પછી એ ઇન્ફેક્શન જે હોય એ વધારે થાય, તો પછી 3,00,000-4,00,000 બી આવા સેલ્સ પર ml મળે. હવે એ માઇક્રોસ્કોપિક છે, આંખથી દેખાય નહીં, એવું દેખાય નહીં તમને, ખાલી માઇક્રોસ્કોપમાં જુઓ ને તો પછી આ બધા કાઉન્ટ કરી શકો. એટલે હાઈ ક્વોલિટી દૂધ હોય તો પછી 1,00,000થી થોડાક ઓછા હોય, અને લો ક્વોલિટી હોય તો પછી યુનો 3,00,000-4,00,000 હોઈ શકે છે. પણ બધા દૂધમાં થોડુંક લોહી હોય, અને એ લોહી છે ને નેચરલી આવતું હોય. આપણા પોતાના માણસ હોય, સ્ત્રી હોય, એનું સ્તનમાંથી જે દૂધ આવે એમાં બી આ સેલ્સ હોય. એ સેલ્સ છે ને આપણું પોતાનું જે બચ્ચું હોય એને આંતરામાં આવે, મોઢામાં આવે, એને થોડુંક એ વ્હાઇટ બ્લડ સેલ્સ થોડુંક આપણું પોતાનું સુરક્ષા કરતા હોય, આપણે પ્રોટેક્શન આપે નેચરલી. પોતાના મમ્મીનું જે આ સેલ્સ આવતા હોય એ આવે. પણ બીજાના આપણે કહીએ, બીજાના લઈએ, આપણે ગાયનું દૂધ પીએ તો પછી અમને એનાથી કંઈક પ્રોબ્લેમ બી થઈ શકે, અને એલર્જી ને આ બધું થોડું થોડું થતું હોય. પણ આપણે દૂધના, આપણે જ્યારે દૂધ પીતા હોય તો પછી એનું થોડુંક લોહી બી પીતા હોય, એક એક ડ્રોપમાં થોડુંક આવતું હોય. ઓકે, હવે આપણે હાથથી દૂધ દોડાવીએ તો થોડુંક વધારે આવે છે, અને મશીનથી દોડાવીએ તો થોડુંક ઓછું આવે છે, પણ તોય બી ગમે તે રીતે થોડુંક આવવાનું છે. હવે આ બધા જે પ્રોબ્લેમ છે, જે એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ છે, જે આપણા હેલ્થના પ્રોબ્લેમ થાય છે, અને સૌથી વધારે જે આ બધા જીવદયાના પ્રોબ્લેમ થાય છે, એનું સોલ્યુશન શું છે? કેવું સોલ્યુશન છે કે આપણે માંસ ના ખાઈ શકીએ, ઈંડા ના ખાઈએ, અને દૂધ બી ના પીએ? કે આપણે ગાયને ભેંસને આપણે વાપરીને જેનાથી આપણે કેન્સર ને લખવા ને હાર્ટ એટેક ઓછું થશે, જે લેન્ડને પાણી આપણે ઓછું વાપરીએ, અને જે ન્યુટ્રિશન આપણે મળશે એટલું જ સારું ને વધારે બી સારું મળશે, રાઈટ? હવે આપણે કેનેડામાં આપણે યુનો, હવે જો આપણે એની વાત કરીએ, જો એ સોલ્યુશન છે એ પ્યોર વેજીટેરિયન ડાયટ. પ્યોર વેજીટેરિયન એટલે દૂધ બી નહીં, વીગન. વીગનનો મતલબ પ્યોર વેજ, કાંઈ બી એનિમલના પ્રોડક્ટ્સ નહીં, કાંઈ માંસ નહીં, ઈંડા નહીં, દૂધ નહીં, એને કહેવાય પ્યોર વેજ, વીગન. પણ શું ખાવાનું? હવે કેનેડામાં આવી વાત આપણે કરીએ, પહેલાં આપણે, હું કેનેડામાં હું મોટો થયેલો છું, આપણે ત્યાં પહેલાં 20 વર્ષ પહેલાં આપણે કોઈને કહીએ કે તમારે અમે વેજીટેરિયન છે, શાકાહારી, તો એ લોકોને બહુ નવાઈ લાગે, તમે માંસ નથી ખાતા તો શું ખાઓ છો? હવે અત્યારે ઇન્ડિયામાં બી એવું છે કે ભાઈ તમે દૂધ ના પીઓ તો ભાઈ તમે શું ખાઓ, શું પીઓ, રાઈટ? એવું જ છે. પણ એકચ્યુઅલી ઘણું બધું ખાવાનું છે, અને ઘણા લોકો વિગન થઈ ગયા છે ઇન્ડિયામાં, થોડાક છે, પણ કેનેડામાં અને અમેરિકામાં, યુરોપમાં હવે આસ્તે આસ્તે વધે છે, અને ફાસ્ટ બી વધે છે. હવે આપણા મેઇન વિગન 4 ફૂડના ગ્રુપ હોય છે, કઠોળ હોય છે, કઠોળ ને સીડ્સ બી હોય છે, એટલે સનફ્લાવર સીડ્સ ને બોપલાના સીડ્સ ને આ બધા સીડ્સ બી હોય, એટલે એ પ્રોટીનના ગ્રુપમાં આવે. પછી બધા અનાજ હોય, બધા અનાજમાંથી બી પ્રોટીન મળતા હોય, કઠોળ જેટલા નહીં પણ અનાજ, અને આખા અનાજ હોય, હોલ ફૂડ હોય, અને આખું અનાજ હોય, જે મેંદો ને બધું નથી વાત કરતો, પણ આખું અનાજ હોય એ અમારા માટે બહુ સારું. અને વેજીટેબલ અને શાક, એ છે ને આપણા 4 ફૂડ ગ્રુપ છે, એમાંથી આપણે ઘણા બધા વેરાયટી ખાવાનું આપણે બનાવી શકીએ. હવે બધું તેલ ને મીઠાઈ ને જલેબી ને એવું બધું ગાંઠિયા તળેલી વસ્તુ હોય, ઇન્ડિયામાં બી એ એક
ફૂડ ગ્રુપ મેઇન થઈ ગયું છે, પણ એની વાત હું નથી કરતો. ભલે એ વેજીટેરિયન હોય, વિગન બી હોય, પણ અમારા માટે સારા નથી. હું શું કહું છું કે હોલ ફૂડ્સ એટલે આખું ફૂડ, પ્રોસેસ્ડ વધારે પડતું નહીં, અને એની વાત કરું છું જે અમારા માટે સારું હોય છે. એને આ બધા જે જંક્સ ને તળેલી વસ્તુઓ ને જેમાં બહુ શુગર હોય એની વાત નથી કરતું. પ્રોટીન શેમાંથી મળે? ઓકે, આ જે સ્લાઇડમાં છે એક પેટ્રિક બભુમિનિયન છે, એ આખા દુનિયામાં સ્ટ્રોંગેસ્ટ મેન છે અત્યારે. એને વર્લ્ડ રેકોર્ડ બ્રેક કર્યો છે, 500 કિલોગ્રામથી વધારે એને ઉપાડ્યું છે. એને 10 મીટર એક મિનિટમાં એટલે 60 સેકન્ડની અંદર ચાલ્યો છે. કોઈ માણસે એવું એટલું વજન નથી ઉપાડ્યું. એ ટોટલી વિગન છે, પોતાનું માસ્ટર્સ ડિગ્રી છે, પણ આવું બધું બોડી બિલ્ડિંગ બહુ જ કરે છે, ખાલી બધા માણસોને બતાવવા માટે કે જો તમારું જીવ દેવાનો ઈરાદો હોય, તમે પ્યોર વેજ થવો હોય, તમને હેલ્થ માટે, ઇન્વાયરમેન્ટ માટે, કાં જીવ દેવા માટે, તો તમે થઈ શકો છો. અને તોય બી તમે મેક્સિમમ સ્ટ્રોંગેસ્ટ મેન આખા દુનિયામાં થઈ શકો છો. એને જે આ ગરીલા જે છે, એ લોકો બી માણસથી 10 ગણા સ્ટ્રોંગ હોય, 20 ટાઈમ સ્ટ્રોંગ હોય, તોય બી એ લોકો ખાલી વનસ્પતિ જ ખાય છે. એટલે વનસ્પતિમાંથી કેવી રીતે પ્રોટીન મળે? જો આપણા છોલે છે, ચીકપીઝ, રાજમા, મગ છે, બધી દાલો હોય છે, ઇડલી, પીનટ્સ એટલે સિંગદાણા, હેમ્પ સીડ્સ, કિનવા, આ બધા ફૂડ્સ કદાચ ઇન્ડિયામાં ઓછા ખાવાતા હોય, પણ હવે ઇન્ડિયામાં બી મળે છે. આખા અનાજ છે, આખા અનાજ હોય એમાંથી બી સારું પ્રોટીન મળે. ભાતમાંથી બી પ્રોટીન મળે, તમે આખા ભાત બ્રાઉન રાઈસ ખાઓ તો વધારે. પછી સોયાના વડા આવે, યુનો, અહીંયા બધું ન્યુટ્રેલા અને બધું હોય, અને સોયાબીન્સ બી એક વસ્તુ છે. ઓકે, એટલે સોયાબીન્સ ઉપર મને થોડીક વધારે વાત કરવી છે. સોયાબીન્સ હોય એ એક કઠોળ છે, એક જાતના બીન્સ છે, એક જાતનું અનાજ કઠોળ છે બેસિકલી. એને એનું કલર જે આપણે એમાંથી આપણે દૂધ બનાવીએ તો પછી લગભગ સફેદ દૂધ જેવું આવે. થોડુંક આપણું જે દૂધમાં ટેવાયેલા છે એવું કાંઈક થઈ છે, રાઈટ? અને એમાંથી એકદમ સારું પ્રોટીન, આ બધા જે કઠોળ હોય ને એમાં આ સોયાબીન્સમાંથી સૌથી મેક્સિમમ પ્રોટીન તમને એમાંથી મળશે, એને એનર્જી અને મિનરલ્સ બી એનાથી મળશે. અને ઘણું બધું રિસર્ચ થયેલું છે એના ઉપર. સૌથી વધારે કોઈ બી ફૂડ ઉપરથી વધારે રિસર્ચ નથી થયેલું. સોયાબીન્સ ઘણો સ્ટડી કરીએ છીએ કારણ કે ચાઇનામાં બહુ ખાય છે અને બધા હેલ્થ એનાથી સારું થાય છે. એટલે બહુ રિસર્ચ છે, મેડિકલ જે સાયન્ટિફિક રિસર્ચ બતાવે છે કે ઓછા કેન્સર, ઓછા હાર્ટ એટેક, ઓછું ડાયાબિટીસ, ઓછા લખવા, અને બોન્સ તમારા વધારે સ્ટ્રોંગ થાય છે આનાથી. એટલે એ એક બેસ્ટ આપણું કઠોળ કહી શકીએ. અને હવે કેનેડામાં ને યુએસ ને યુરોપમાં જે સોયાનું દૂધ આવે છે એ એકદમ સફેદ ને એકદમ દૂધ જેવું જ લાગે, એ આપણે ચા કોફીમાં પીએ બહુ ફરક જ નથી પડતો. ઇન્ડિયામાં હવે હજી સુધી એટલી સિસ્ટમ નથી આવી, એટલે થોડુંક ફરક બી પડે છે સ્વાદમાં. પણ ઇન્ડિયામાં છે ને બધાને દૂધ 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 જોતું જ હોય, એટલે આ દૂધ તરીકે આ વસ્તુ આપણે વાપરી શકીએ અને એટલું જ પ્રોટીન તમને મળશે, એનાથી વધારે બી પ્રોટીન ને વધારે બધું ઘણો તમને મળશે દૂધ કરતાં. એટલે આપણે સબસ્ટિટ્યૂટ કરીએ છીએ, એક પછી આપણે બીજામાંથી આવીએ તો પછી આપણે પ્યોર વેજ થવું હોય તો વધારે અમને ઇઝી પડવાનું છે. એને ભાતનું મિલ્ક ને પીનટનું મિલ્ક ને જુદી જુદી વસ્તુઓમાં દૂધ, કાજુનું મિલ્ક, બદામનું મિલ્ક બી થઈ શકે છે, પણ સોયનું દૂધ જે હોય એમાં મેક્સિમમ પ્રોટીન વધારે હોય, રાઈટ? એટલે આ મારો વિડીયો છે જે વિગન ડાયટ ને હેલ્થ ઉપર વિડીયો છે ને, એમાં આ વધારે ડિટેલમાં બતાવી શકું છું તમને. ઓકે, મેં કીધું કે જો આ જે બધા કેટલી બધી 10-12-15 વેરાયટી મળે છે કેનેડામાં યુએસમાં, બધા સોય મિલ્કનું વધારે ને વધારે ને વધારે થાય છે, રાઈટ? અને આ સિલ્ક જે બ્રાન્ડ છે એ હું પીઉં છું, એ મને વધારે સૌથી વધારે ભાવે છે. પણ એક તમને ના ભાવે કે થોડુંક આવેલા કે બધી બીજી વેરાયટી બધા આપણે ટ્રાય કરી શકીએ છીએ. એ રીતે આપણે ઘરે બી બનાવીએ તો પછી આપણું સિસ્ટમ હોય એના પ્રમાણે બધું સ્વાદને બી બદલી શકે. હવે જો ઇન્ડિયામાં જે મળે છે ઘણીવાર એ લોકો શું કરે છે કે ઘણું બધું સુગર નાખે છે, બધા ફ્લેવરવાળા બનાવે છે, પણ એમાં એટલું બધું એ લોકો સાકર નાખે છે કે તમને ડાયાબિટીસ થઈ જવાનું છે. એટલે આટલી બધી સુગર અમારા માટે સારું નથી. ઓકે, એટલે ઓછું શુગરવાળું નેચરલ હોય એ વધારે સારું. એમાં થોડુંક મામૂલી તમે સાકર નાખો તો ઇટ્સ તો બરાબર છે, પણ જેટલું એ કેસર પિસ્તા ને બધા ફ્લેવર્સ હોય એમાં બહુ વધારે પડતું શુગર છે, એ આપણા અમારા માટે સારું નથી. અને જે પેકેજ હોય એ ટેટ્રાપેક્સ હોય, આપણું જે પેકેજ હોય એ ટેટ્રાપેક્સ હોય. અને ઇન્ડિયામાં જે સોય મિલ્ક આવે છે એ બધા ટેટ્રાપેકમાં પેક થયેલું છે, અને આ ટેટ્રાપેક એવી વસ્તુ છે કે બહુ જ ખરાબ. બધા પ્લાસ્ટિકના પેકેજિંગ બહુ થઈ ગયા છે ઇન્ડિયામાં, ટેટ્રાપેક્સ એમાંથી સૌથી ખરાબ છે. એના લીધે બધું જમીન ખરાબ થાય છે, દરિયા ખરાબ, નદી ખરાબ, બહુ જ પોલ્યુશન થાય છે, તો એ બી સારું નથી. તો
તો એની બદલીમાં છે ને આપણે જુદી સિસ્ટમ બી આપણે વાપરી શકીએ કે આપણે ઘરે બી આપણો પોતાનો સોય મિલ્ક બનાવી શકીએ, પોતાનું મશીન તમે લઈ શકો. અને આ સ્લાઇડમાં બતાવે છે એક અમારો સુનિલ જૈન કરીને છે, એનો નંબર ને ઈમેલ ને બધું અહીંયા લખેલું છે. ઈ સોય દૂધનું મશીન તમે ઘરે બનાવો એવું વેચે છે, અને તમે ડિલિવરી બી તમારું થઈ જશે એનાથી. તમે ઈ લેશો તો સોયાબીન્સના ભાવ જે છે ઈ ઓછા હોય, અને લગભગ યુ નો એક એક લીટરનું સોયાબીન સોય દૂધનું જે કોસ્ટિંગ હોય ઈ 10 રૂપિયાથી ઓછું લગભગ થઈ જશે અત્યારના જે પ્રાઇસ છે સોયાબીન્સ પ્રમાણે. એને મશીન બી 6,500 રૂપીઝમાં અત્યારે મળે છે અત્યારના ભાવ પ્રમાણે. ઓકે, એમાં પ્રોફિટ નથી, ખાલી જીવદયાને રીતે અહીં વેચે છે. અને આ દૂધ તમે બનાવો ઘરે તો પછી એ ધ્યાન રાખવાનું કે જો એ દૂધ આવશે અને પછી એક સોલિડ ભાગ બી આવશે એમાં, અને એ જે સોલિડ ભાગ હોય ને એ બી રાખવાનો, એ બી વાપરવાનો. એમાં બી ઘણા બધા પ્રોટીન ને એનર્જી ને ગુણો બધા હોય છે. તો પછી એ વાપરો ને તો પછી એ એનો ભાગ એ તમે રોટલીના જે લોટ હોય એમાં એ મૂળમાં તમે નાખી શકો, અને બીજી રીતે બી તમે વાપરી શકો છો. એ બધું શીખવું પડે. ઇન્ટરનેટમાં બધા એના રેસિપીઝ ને બધું હોય છે, પણ જેટલા આપણે વધારે વાપરી નાખીએ એટલું વધારે સારું આપણા પોતાના માટે. એમાં કેટલું બધું પ્રોટીન ને બધું હોય, દૂધમાં બી ઘણું બધું પ્રોટીન હોય, અને આ જે માવો બાકી રહેલો હોય ને એને ઉકાળા કહે એમાં બી ઘણા બધા પ્રોટીન્સ ને બધું હોય છે. આ મશીનમાં તમે બદામનું દૂધ પી બનાવી શકો, સિંગદાણાનું દૂધ પી બનાવી શકો, કાજુનું દૂધ સીડ ને બધું મિક્સિંગ બી તમે કરી શકો. એટલે ઘણી જાતના દૂધ ને ઘણા જાત અલગ અલગ સ્વાદ તમે બનાવી શકો. તમે એમાં બીજી વસ્તુ બી નાખી શકો, થોડો ખજૂર કે કોઈ બી વસ્તુ હોય એમાં બી તમે નાખી શકો. થોડાક ટિપ્સ હું આમ તમે આપું ને, આપણે મામૂલી થોડુંક સ્ટીવિયા હોય, એક સ્ટીવિયા કરીને વસ્તુ છે, કે મામૂલી થોડુંક શુગર નાખીએ તો એનો સ્વાદ વધારે સારો આવશે. અને આ બીન્સ જે છે અમે પહેલાં પ્રેશર કુકરમાં તમે પહેલાં 10 મિનિટ કૂક કરી નાખો ઘણા પાણી, પછી એ પાણી ચેન્જ કરી નાખો તો પછી એનો સ્વાદ બી વધારે સારો. પણ તમારે છે ને થોડુંક પ્રેક્ટિસ કરવું પડે, પછી એનો સ્વાદ નું આમાં ટેવ પડે અને સ્વાદ આપણે વધારે સારું બનાવી શકીએ. એટલે થોડુંક પ્રેક્ટિસ બી અમે જોઈએ. એને સુનિલભાઈને છે ને એના સાથે બી ફોન ઉપર વાત કરવાનું, એ થોડુંક તમને વધારે શીખવાડશે કેવી રીતે બનાવવાનું. 24 કલાક હાજર હોય છે. ઓકે, હવે એક વસ્તુ છે. ઓકે, આપણે વીગન થઈએ, પ્યોર વેજ થઈએ તો પછી અમને એક જ વસ્તુ અમને ઘટશે, એ વિટામિન B12. વિટામિન B12 છે ને આપણા પોતાના શરીરમાં બનતું નથી, એને કોઈ વનસ્પતિ બી બનાવતા નથી. એટલે પ્રાણીને છે ને અત્યારે છે ને અમને ખાલી દૂધને કે માંસ કે ઈંડામાંથી મળતા હોય માણસોને. હવે જે બધા પ્રાણી હોય આ પિક્ચરમાં બતાવું છું, એલિફન્ટ હોય, ગાય કે ગોરિલા કે કોઈ બી હોય જે એકદમ પ્યોર વેજ હોય, બીજાના દૂધ નથી પીતા, માંસ ઈંડા નથી ખાતા, તો એ લોકોને B12 કેવી રીતે મળે? B12 ખાલી ખાલી B12 છે. ઓકે, ઓકે, વિટામિન B12 જે છે એ ખાલી બેક્ટેરિયા બનાવે, વનસ્પતિ નહીં ને પ્રાણી બી નહીં, બેક્ટેરિયા બનાવે. હવે આ બધા પ્રાણીઓ છે ને એ લોકો જ્યારે ખાય એ લોકો જમીન ઉપરથી કાંઈક લે કે ઝાડમાંથી કાંઈક લે, એમાં બધા બેક્ટેરિયા હોય છે. એને પાણી પીએ, નદીમાંથી તળાવમાંથી ગમે ત્યાંથી એ લોકો પાણી પીએ, બેક્ટેરિયા કાયમ એના મોઢામાં આવતા હોય, પીતા હોય, તો પછી એમાંથી એ લોકોને B12 મળતા હોય. આપણા પોતાના આંતરડા હોય ને, આંતરડા હોય ને મોટું આંતરડું, એમાં બી બેક્ટેરિયા હોય, કોઈક વાર એમાંથી બી અમને B12 મળે. પણ કોઈક લોકોને એવા બેક્ટેરિયા હોય ને કોઈક લોકોને એવા બેક્ટેરિયા ના હોય, એટલે થોડું કોમ્પ્લિકેટેડ હોય, કોઈક લોકોને એમાંથી મળે ના મળે. એટલે આ બધા પ્રાણીમાં આ બધું ખાતા હોય તો પછી એ લોકોને મળે. આપણે માણસ બી એમ ખાય ને પીએ ને ધૂળ ખાય ને બધું હોય તો પછી એ લોકોને બી B12 મળતું હોય, પણ અત્યારે છે ને અમે એમ નથી ખાતા. આપણે બધું ધોઈને સરસ રીતે ખાય ને બધું પાણી ફિલ્ટર ખાઈ પછી પીએ ભલે, તો પછી આપણે B12 કેવી રીતે મળવાનું છે? હવે ત્યાં અમે સોય મિલ્ક આપણે લઈએ ત્યાં કેનેડામાં, અને ઘણા બધા એવા આઇટમ હોય જેમાં એ લોકોએ B12 નાખેલું હોય, અને B12ની ગોળી બી મળતી હોય. એ B12 જે છે એ બેક્ટેરિયામાં, આપણે જેમ દહીં હોય ને, દહીં છે ને આખું બેક્ટેરિયા, દૂધમાં આપણે બેક્ટેરિયા આપણે મૂકીએ અને આખું દૂધ બેક્ટેરિયાથી ભરાઈ જાય, બેક્ટેરિયામાં એકદમ ગ્રો થઈ જાય. એ જ રીતે આપણે B12વાળા બેક્ટેરિયા આપણે ગ્રો કરી શકીએ, પણ એ બેક્ટેરિયા ખાવાનું નહીં, ખાલી એનું પાણી જે હોય એ બેક્ટેરિયા એ પાણી ફિલ્ટર કરી નાખીએ, અને એમાં બધું B12 હોય એમાંથી આપણે પાણી સુકાવી નાખીએ, અને B12 પછી એનું મળે એને એમાં એ ગોળીમાં આપણે રાખી શકીએ. હવે કેનેડામાં આ જે સ્લાઇડમાં છે એ B12 હું ત્યાં કેનેડામાં લઉં છું. હવે
લગભગ મહિનામાં કદાચ એકવાર મને યાદ આવે એક ગોળી લઈ લઉં છું. પણ મારું B12 હું ચેક કરું ત્યારે બી બરાબર હોય છે. આપણે B12ની જરૂર બહુ ઓછી પડે છે. B12, હા, આવા B12 હવે ઇન્ડિયામાં બી મળે છે જેમાં 1000 માઇક્રોગ્રામ મળવું હોય. કોઈક લોકો કોઈક એવા ગોળી હોય કે એમાં 10 કે 20 કે એવો બધા હોય, એ નહીં, 1000વાળા લેવા, 1000ની ઉપર બી હોય. અને પછી એ ગોળી છે ને એનું પા ભાગ તમે અઠવાડિયામાં 2 વાર લેશો તો બધાને B12 મળી લેશે, મળી જશે. ઓકે, એ ગોળી જે 1000વાળું ગોળી હોય, 1000વાળું હોય, એનું પા ભાગ તમે અઠવાડિયામાં 2-3 વાર ભૂકો કરીને બધાના ખાવામાં મૂકો, એક કુટુંબનો જે તમારો ફેમિલી હોય એમાં મૂકો, રસોમાં મૂકી દો તો બધાને B12 મળી જશે. બહુ ઓછો ભાગ અમને જોઈએ છે, લગભગ માણસને 1-2 માઇક્રોગ્રામ્સ જોઈએ રોજ. પણ કોઈક લોકોને એવા હોય, માંસ ખાતા હોય, દૂધ પીતા હોય, ઈંડા ખાતા હોય, તોય બી એ લોકોને B12ની ખામી હોય. ઘણા એવા માણસો હોય, હું ડૉક્ટરનું કામ કરું છું ત્યાં કેનેડામાં, ઘણા લોકોનું બ્લડ ટેસ્ટ કરું છું, બધું ખાતા હોય તોય બી એ લોકોનું B12 લો હોય. અને બધા ડૉક્ટર્સ છે ને બધા ઇન્જેક્શન આપતા હોય. હવે કોઈને ઇન્જેક્શનની જરૂર નથી, એ બધાને ડૉક્ટર્સના મગજમાં એમ આવી ગયું છે કે બધા ઇન્જેક્શન આપીએ. પણ ખાલી એની ગોળી છે જે 1000વાળી ગોળી છે, એ તમે અઠવાડિયામાં એનું પા ભાગ 2-3 વાર ખાવ તો તમારું B12 બરાબર થઈ જશે. એ ઘણું છે. ઓકે, એટલે ઇન્ડિયામાં તમે આ લઈ શકો, ઇન્જેક્શનની જરૂર નથી. અને હવે આ બધી B12ની ગોળી છે ને એ વધારે સસ્તી બી થઈ જશે ઇન્ડિયામાં. અત્યારમાં ઇન્ડિયામાં થોડીક વધારે મોંઘી છે, એક ગોળીની કાંઈક 7 રૂપિયા કે એવું કાંઈક એવા પ્રાઇસિંગ હોય છે. પણ હવે પછી 1 રૂપિયા બી થઈ જશે, વધારે કોમન થઈ જશે પછી. ઓકે, હવે કેલ્શિયમ ને આયર્ન બી વનસ્પતિમાંથી સારી રીતે મળે છે, ખાલી તમને ખબર હોવી જોઈએ. ઘણા આખા લિસ્ટ છે. હવે તમે વીગન કેલ્શિયમ સોર્સ કે વીગન આયર્ન સોર્સ તમે ઇન્ટરનેટમાં ગોતશો તો આખી લિસ્ટ તમને મળશે. અત્યારે એટલું ટાઈમ નથી, પણ મારો ઓલો વિડીયો તમે જોશો હેલ્થ ઉપર, એમાં વધારે ડિટેલમાં આમાં જાઉં છું. અને તમે જો કઠોળમાં મળે, આખા અનાજમાં મળે, ઘણા બધા નટ્સ ને સીડ્સમાં મળે, તલમાંથી મળે, તેની સાથે એને બીજી બી વસ્તુઓ બી છે. પણ તેની સાથે તમે વિટામિન સી વાળું ફૂડ સેમ ટાઈમ ખાઓ તો પછી વધારે અબ્ઝોર્બશન થવાનું છે તમારામાંથી. ઓકે, અને વિટામિન સી એટલે સંતરા હોય અને કોઈ બી એવી વનસ્પતિ હોય જે યલો કે લાલ કલરનું હોય કે કેપ્સિકન હોય ને મરચાં હોય. મરચાં એટલે થોડા મરચાં નહીં, પણ મોળા મરચાં તમે આખા ખાઓ તો પછી એમાંથી બી વિટામિન સી મળતા હોય. ઘણા બધા ફૂડ્સમાં વિટામિન સી મળતા હોય, એટલે સેમ ટાઈમ ખાઓ તો વધારે સારું. હવે ઘણા લોકોને બહુ ડર આવ્યું હોય કે જો સોયામાં છે ને એસ્ટ્રોજન એક જાતનું હોર્મોન છે, એટલે વનસ્પતિનું હોર્મોન તમને આવી જશે. ઓકે, એટલે ઘણું બધું ઇન્ટરનેટમાં હોય કે ડરાવે કે જો તમે સોય ખાશો તો આ થશે, થાઇરોઇડનો પ્રોબ્લેમ થશે ને એસ્ટ્રોજનનો પ્રોબ્લેમ થશે, એસ્ટ્રોજન લીધે માણસને આ પ્રોબ્લેમ થશે ને સ્ત્રીને આ પ્રોબ્લેમ થશે, બહુ જ કીધું છે. પણ એકચ્યુઅલી બધા જે સાયન્ટિફિક રીતે સ્ટડીઝ થયેલા છે માણસો ઉપર જે લોકો બધા સોય ખાતા હોય, એમાં કોઈ એ લોકોને કોઈ એસ્ટ્રોજનને અસર નથી, 0 અસર છે. એને એવા કેટલા બધા સ્ટડીઝ છે, એને આ બધા સ્ટડીઝ છે ને હું મારો જે વિડીયો છે એને આ યુટ્યુબમાં નોટ્સ છે ને તમે બધા ડાઉનલોડ કરી શકો. હું બધા સ્ટડીઝ સંખ્યાત કરું અને પછી ગ્રુપ કરું છું અને એમાં તમને મળશે, તમને ટેકનિકલી જોવા હોય તો. આ બધા ઇન્ટરનેટ આ જે બધા ખોટું ઇન્ફોર્મેશન ઇન્ટરનેટમાં કેવી રીતે આવે છે કે USAમાં ઘણા બધા મોટા એકદમ અબજ કમાતા હોય, ડોલર્સ મીટના મોટા કંપની ને દૂધના મોટા કંપની ને ઈંડાના મોટા કંપની, એ લોકો મિલિયન્સ ડોલર્સ ખર્ચે છે કે આ બધા ઇન્ફોર્મેશન, ખોટું ઇન્ફોર્મેશન ઇન્ટરનેટમાં ને ડૉક્ટર્સ પાસે ને બધા પાસે એ લોકો સ્પ્રેડ કરે છે. માણસોને ડર આવે છે કે માંસ ખાવું જ પડશે, ઈંડા ખાવા જ પડશે અને દૂધ પીવું જ પડશે, બહુ જ એ લોકો એવું પ્રચાર કરશે. બધા માણસો શાકાહારી થઈ જાય કે દૂધ ઓછું પીએ કે એવું બધું, એ લોકોનું બિઝનેસ ડાઉન થઈ જાય છે, એટલે એ લોકો આવું બધું કરે છે. પણ બધા એને કોઈક એવા સ્ટડીઝ છે કે ઉંદેરી ઉપર કર્યું હોય, એને ઉંદેરીમાં ઇન્જેક્શન્સ આપે અને કેન્સર સેલ્સ ઉંદેરીમાં નાખે, માણસના કેન્સર સેલ્સ ઉંદેરીમાં નાખે, અને પછી એ લોકોને સોય આપણે ખાઈ શકીએ એનાથી 50 ગણું એ લોકો સોયાનો કંઈક ઓલું આપતું હોય. અને પછી એ લોકો એવા એક્સપેરિમેન્ટમાં યુનો ઉંદેરીમાં તે કંઈક સારું નથી થયું,
ઓકે સોયથી. પણ માણસના જે એક્સપેરિમેન્ટ હોય, જે માણસ ખાતો હોય એ લોકોનો આપણે અભ્યાસ કરીએ, જે લોકો વધારે સોય ખાય છે, તો પછી એમને દેખાય છે કે પ્રોસ્ટેટ કેન્સર ઓછું થાય છે, બ્રેસ્ટ કેન્સર ઓછું થાય છે, લખવાના એટેક ઓછું થાય છે, બોન્સ વધારે સ્ટ્રોંગ થાય છે. એ બધા એક્સપેરિમેન્ટમાં યુનિવર્સલ દેખાય છે. ઓકે, અને એ બી એક્સપેરિમેન્ટ કરેલા છે ને લેબોરેટરીમાં, આપણે ટેસ્ટિંગ કરીએ કે સૌથી વધારે હોર્મોન્સ દૂધમાંથી ને માંસમાંથી ને ઈંડામાંથી મળે છે. કારણ સર કે આ દૂધ જે છે એ ગાય બનાવે છે. દૂધ જ્યારે ગાય બનાવતી હોય અને માણસ બી બનાવતા હોય, ત્યારે એના પોતાના જે બોડીમાં હોર્મોન્સ હોય, ઘણા બધા એસ્ટ્રોજનને બધું હોય, એને આપણે એને પ્રેગ્નન્ટ કરીએ તો પછી વધારે બી થઈ જાય. એ બધા હોર્મોન્સ વનસ્પતિના નથી, એ એનિમલ હોર્મોન્સ છે, જે માણસને ડાયરેક્ટલી વધારે સ્ટ્રોંગ ઇફેક્ટ અસર થાય. એ બધા દૂધમાં આવે છે, માંસમાં આવે છે અને ઈંડામાં આવે છે. એના લીધે માણસ જે જેટલું વધારે ખાય આ બધી વસ્તુઓ, એનાથી વધારે પ્રોસ્ટેટ ને બ્રેસ્ટ ને બધું એવા કેન્સર થાય છે. ઓકે, ટેસ્ટ બહુ સરસ હોય છે. મને સોયનું દૂધ ટેવ પડી ગઈ છે, એટલે બહુ જ ભાવે મને. હવે ત્યાંનું દૂધ છે સોયનું, એ એકદમ દૂધ જેવું લાગે, તમે ચા કોફીમાં જેમાં બી વાપરો. અને અત્યારે જે છે ઇન્ડિયામાં, તમે પોતે બનાવો, એનો બીન્સનો થોડોક સ્વાદ આવશે. ત્યાં છે ને એટલું બીન્સનો સ્વાદ એ લોકો મશીનથી કાઢી નાખે છે, પણ અહીંયા છે એ નેચરલ છે એકદમ. વધારે તમે મશીનમાં ગરમ બનાવો બનાવો તો એ બીન્સનું વધારે, એટલે થોડુંક તમને ટેવ પાડવી પડશે, થોડુંક યુઝ ટુ થવું પડશે. કોફીમાં બહુ સરસ લાગે મને એમ, ફ્રેશ ગરમ મશીનમાંથી આપણે પીએ, થોડુંક મામૂલી શુગર નાખું, બહુ જ ભાવે. ચામાં થોડુંક પ્રેક્ટિસ જોશે હજી મને, આપણે કદાચ થોડુંક મિન્ટ નાખીએ કે થોડીક પ્રેક્ટિસ બનાવવામાં જોશે. મને ચાનું હજી ફાવ્યું નહીં, પણ ત્યાંનું દૂધ હોય સોય મિલ્ક જે આપણે ઉંચાતા લઈએ, એ એકદમ પરફેક્ટ છે ચા માટે. એટલે થોડુંક પ્રેક્ટિસ જોઈએ, થોડીક રીત જોઈએ, કદાચ થોડુંક આપણે કાજુ નાખીએ કે જે બી હોય, પણ થોડુંક પ્રેક્ટિસ હોય. એનો વિડીયો હવે નેક્સ્ટ યર કદાચ આપણે બનાવશું સરસ. સોયામાંથી પણ આપણે એ બી જોવાનું છે કે આપણે શેના માટે કરીએ છીએ. આપણે માણસ આપણે આપણે ખાલી સ્વાદ ઉપર જીવશું કે પોતાને હેલ્થમાંથી બી જીવશું, એને આ જીવદ્યાની વસ્તુ બી આપણે સાચે કરશું કે નહીં, એ હવે આપણું સાચું ધર્મ શું છે, એ હવે બી આપણામાં એ મોટો પ્રશ્ન છે આપણો. ઓકે, બીજા સોયાના ફૂડ્સ આવે છે. આ ન્યુટ્રેલા જે છે એના ચંક્સ આવે છે, એ તમે એનું શાકમાં તમે નાખી શકો ને જુદી રીતે કુકિંગ એને કરી શકો. એને ઘણા લોકો જે મીટ ખાતા હોય ને, એ લોકોને મીટ છોડવું હોય ને, તો પછી એ લોકો બી આ વાપરી શકે. તો પછી એ લોકોને થોડુંક મીટ જેવું એ લોકો બનાવી શકે, તો એ લોકોને એક સ્ટેપ વનસ્પતિનું ખાવામાં મળે તો એ લોકો માટે ઇઝી પડે, અને આપણે બી ખાઈ શકીએ છીએ. એ લોકો આ બધી વસ્તુઓ 100% વેજ છે, એને ઘણું બધું પ્રોટીનમાં મળે છે. સોયનું દૂધ ને સોયબીન્સમાંથી ઘણું બધું પ્રોટીન મળશે, ને આ બધા ચના ને આ બધી વસ્તુઓ. અને હવે ઇન્ડિયામાં એવું છે કે બધાને યુનો બધું બોડી બિલ્ડિંગ ને બધું કરવું છે, તો ઘણા લોકોને એમ છે કે માંસ ને ઈંડા ખાવા જ પડશે કે દૂધ પીવું જ પડશે, પણ એવું નથી. તમે ટોટલી વનસ્પતિ ઉપર બધું બોડી બિલ્ડિંગ ને બધું કરી શકો છો. સોયની આઈસક્રીમ બી મળે છે, સોયની કોફી થાય, ને સોયનું પનીર બી થાય છે. સોયબીન્સનું પનીર જે થાય એ ટોફુ કહેવાય છે, અને જ્યાં આપણે પનીર વાપરીએ એ આપણી બધી બધી વાપરી શકીએ. હવે સોયા ને દૂધ સિવાય બીજી બી વસ્તુઓ છે. જો આપણે તેલ વાપરીએ તો આપણે ફ્લેક્સનું તેલ હોય, ફ્લેક્સ એટલે અળસી, અળસીનું તેલ બી હવે ઇન્ડિયામાં મળશે. એનું સ્વાદ લગભગ ઘી જેવું જ હોય, પણ એના ગુણ ઘણા છે. એમાં છે ને વનસ્પતિનું ઓમેગા 3 મળે છે, એને એના લીધે આપણા માટે બહુ સારું. એટલે ફ્લેક્સનું તેલ આપણે જરા વાપરીએ, આપણે રોટલી ઉપર ચોપરી શકીએ કે એવું બધું, એનાથી આપણા માટે બહુ જ સારું છે. એને ઓમેગા 3 જે વનસ્પતિનું ઓમેગા 3 હોય, અહીંયા અમારા માટે વધારે સારું છે. જે માછલીનું તેલ છે એમાંથી કોડ લીવર ઓઇલ ને એમાંથી બધા ઓમેગા 3 લેતા હોય, એમાં વધારે બધા ટોક્સિન્સ ને પોઈઝન્સ ને બધા પોલ્યુશન હોય છે. પણ જે વનસ્પતિમાંથી મળે એ પ્યોર હોય છે, એમાં બધા પોઈઝન્સ ના હોય. જેટલા માછલીના તેલમાં કોન્સન્ટ્રેટેડ 1000 times ને 10,000 times ને 1,00,000 times કોન્સન્ટ્રેશન થઈ જાય, બધા દરિયામાં જે બધા પોઈઝન હોય એ માછલીના શરીરમાં કોન્સન્ટ્રેશન થાય. પણ દાખલા તરીકે વેજીટેબલ ઓઇલ હોય, ભલે ઓર્ગેનિક ના હોય, તોય બી આ બધા પોઈઝન્સ છે ને બહુ જ ઓછા હોય વનસ્પતિનું તેલમાં. એટલે ઓલિવ ઓઇલ હોય છે, એને કનોલા છે, યલો ફ્લાવર્સ આ સ્લાઇડમાં દેખાય છે, યલો ફ્લાવર્સ એ છે કનોલા. એનું બી એમાં બી ઘણા બધા ઓમેગા 3 છે, એ બી બહુ સારું છે. ઓલિવ ઓઇલ સારું છે, અને સોયાબીન ઓઇલ બી સારું છે. એને સાફ્લાવર ઓઇલ જે છે અને સનફ્લાવર ઓઇલ છે એમાં ઓમેગા 6 વધારે પડતું છે, એટલે કદાચ એ ઓછું સારું. પણ આ જે બધા છે સોયાબીન્સ, કનોલા, ઓલિવ ફ્લેક્સ, સોયાબીન ઓઇલ ઘણું મળે છે, બરાબર મળે છે ઇન્ડિયાના બજારમાંથી, એટલે જોઈશું. પણ બીજા કનોલા બી શરૂ થશે, અને અળસીનું તેલ એક
બી બેસ્ટ છે. ઓકે, એને માર્જરીન હોય છે. માર્જરીન ઇન્ડિયામાં હજી સુધી બહુ સારા નથી મળતા, એમાં બી પ્રાણીનું ઘી ને બધું થોડુંક મિક્સ થાય છે. એને હાઇડ્રોજનેટેડ આવે છે. આપણી માર્જરીન આપણે કડક કરવા માટે છે ને હાઇડ્રોજનેશન્સ કરીએ, એના લીધે ટ્રાન્સ ફેટ્સ થાય. ટ્રાન્સ ફેટ્સ, એ ટ્રાન્સ ફેટ્સ જે ઘીને દૂધને લીધે જે બધા કેન્સર ને બધું હાર્ટ એટેક ને હૃદય રોગ થાય ને, એ ટ્રાન્સ ફેટ્સમાંથી થાય. પણ સોફ્ટ માર્જરીન હોય, જે સોફ્ટ માર્જરીન જેનું હાઇડ્રોજનેટ નહીં થયું હોય, જે આમાં એક એક્ઝામ્પલ આપું છું આ સ્લાઇડમાં, બીસેલ કરીને એક બ્રાન્ડ છે જે કેનેડા યુએસ યુરોપમાં બહુ મળે છે, એ સોફ્ટ માર્જરીન છે, નો હાઇડ્રોજનેશન, એ અમારા માટે સારું. ઓકે, હવે ઇન્ડિયામાં આસ્તે આસ્તે આવી બધી વસ્તુઓ બી આવશે. ઓકે, એને ઓલરેડી ઘણી બી છે. ઓકે, એટલે આપણે જાણવું જોઈએ. ઓકે, આયુર્વેદિક ડૉક્ટર્સ, હવે ત્યાંના હવે ઘણા લોકો આયુર્વેદિક ડૉક્ટર્સને બી રિયલાઇઝ થાય છે. આપણે જો પહેલાંના જમાનામાં આપણે ભૂખે મરતા હોય તો ભલે ઘી ને બધું ખાય, માણસ માંસ બી ખાય, પણ તેની બદલીમાં આપણે એટલું જ પ્રોટીન ને એટલું જ એનર્જી આપણે વનસ્પતિમાંથી લઈએ તો પછી અમને કેન્સર ને ડાયાબિટીસની એ બધી વસ્તુઓ ઓછું થવાનું છે. એટલે આયુર્વેદિક ડૉક્ટર્સ બી ઘણા લોકો હવે કહે છે કે આ દૂધની બદલીમાં વનસ્પતિનું દૂધ આપણે વાપરી શકીએ, એ વધારે સારું છે. એને બીજું બી શું છે કે જો આપણે બધી સ્વીટ્સને મીઠાઈ બધી ખાઈએ છીએ ઇન્ડિયામાં, માણસો બહુ વધારે પડતી ખાય છે, એટલું બધું સાકર ને બધી વસ્તુઓ ના ખાવી જોઈએ. ઓકે, જલેબી એક વસ્તુ છે, તળેલું છે અને સાકર બધું છે અને મેંદો બી છે, એની સામે તમે નજર કરો ને તોય બી તમને ડાયાબિટીસ થઈ જાય. આ બધી વસ્તુ ખાવાની વસ્તુ નથી. ઓકે, એટલે મેંદો ખાવાનું ને, એને ભલે સારું તેલ તમે વાપરો તોય બી, માણસો ઇન્ડિયામાં છે ને મહિનામાં છે ને 3 કિલો 4 કિલો 6 કિલો બી એ લોકો વાપરી લે છે પોતાના ફેમિલીમાં. સારું તેલ હોય તોય બી આટલું બધું તેલ ના ખાવાનું. તેલ છે ને તેલનું પ્રમાણ બહુ ઓછું હોવું જોઈએ. ઓકે, પણ પછી એને સારું જે તેલ વનસ્પતિનું મેં જે તેલ કીધા એ વાપરવા જોઈએ. ઓકે, વરાયટી, ઘણા બધા શાક ને ભાજી ને કઠોળ ને નટ્સ ને બધું ખાવાનું. એવું નથી કે ખાલી સોયા જ ખાવાનું. સોયા એક સારી વસ્તુ છે, બહુ સારું છે, પણ બધું મિક્સ ખાવાનું એ વધારે સારું. ઓકે, અને સોય મિલ્ક ને તમે વધારે વાપરો તો એને બી ઘણા ગુણ છે. ઓકે, ઓકે, હવે એક મોટો પ્રશ્ન છે, બધા પૂછતા હોય, આપણે બધા પ્યોર વેજ થઈ જઈએ, પ્યોર વેજ અને ખાલી આ બધા વનસ્પતિ ઉપર આવી છે, તો પછી બધા ગાય ને ભેંસ ને બધા શું થવાનું છે? એ લોકો બધા નીકળી જશે આ દુનિયામાંથી, ઝીરો થઈ જશે? એમ ના, એ લોકો ઝીરો તો નહીં થાય. આ બધી સિસ્ટમ છે ને, આપણે વનસ્પતિઓ આપણે ઉપર આવીએ, જેટલું આપણે વધારે ફાસ્ટ કરીએ એટલું વધારે સારું. પણ તો એનો મતલબ છે કે આપણે જેટલી જમીન છે આપણે બધાને પ્રેગ્નન્ટ નહીં કરતા હોય, દર વર્ષે પ્રેગ્નન્ટ નહીં કરીએ, તો પછી આપણે જે બાકી રહેલા હોય ને એ લોકોને આપણે ખવડાવી શકીશું, પીવડાવી શકીશું, એ લોકોને આપણે સુરક્ષા કરી શકીએ. એટલે એનું બી આપણે કામ કરવાનું છે, જે હોય એને પ્રેગ્નન્ટ ના કરવાનું અને સારી રીતે રાખવાનું. અને પછી એનો નંબર ઓછો થવાનો છે. ઝીરો તો નહીં થાય, ભલે 1 લાખ હોય, 2 લાખ હોય, 4 લાખ હોય, 10 લાખ હોય, 1 કરોડ બી હોઈ શકે, પણ 30 કરોડ તો નહીં હોય, એનાથી ઓછું. પછી એનું છાણ આપણે વાપરી શકીએ, એનું પેશાબ આપણે વાપરી શકીએ. એને જેમ માણસનું પોપ્યુલેશનનું કંટ્રોલની જરૂર છે, આપણે ગમે તેમ બધા 7 ને 10 છોકરા બધા કુટુંબમાં પહેલાંની જેમ આપણે કરીએ તો ઇન્ડિયાને આખું દુનિયામાં બહુ પ્રોબ્લેમ થવાનો છે. તે રીતે આ ગાયને કોઈ બી આપણા પોતાના એનિમલ્સ હોય જે નેચરલ નથી, એનો બી પોપ્યુલેશન આપણે આસ્તે આસ્તે કંટ્રોલ કરીએ, તો પછી શું છે, એવી સિસ્ટમ આવશે. આપણે જો 1 લાખ હોય કે 10 લાખ હોય ઇન્ડિયામાં ગાય ને ભેંસને બધા મળીને, તો પછી કોઈ એવું ગાય ને ભેંસનું આપણને કતર નહીં કરવું પડે, એનું પોપ્યુલેશન લેવલમાં જ રહેશે. કોઈ દિવસ આપણે બચ્ચા ને એની માં ને અલગ નહીં પાડીએ, જે એકને પાંજરાપુરમાં મોકલાવી દે અને એનું દુઃખ થાય ને માને દુઃખ થાય, એ કોઈ દિવસ કરવું નહીં પડે. આપણે નંબર લો હોય ને પોપ્યુલેશન દર વર્ષે પ્રેગ્નન્ટ ના કરતા હોય તો પછી આપણે બધાને સરસ રીતે જીવી શકીએ. એને થોડુંક લેન્ડ બી વધારે થઈ જશે જે આપણે રોકી નથી રાખતા, એના પછી બધા બીજા પ્રાણીઓ જે હાથી હોય કે બધા જે હરણ હોય કે જે બધા નેચરલ એનિમલ્સ, એ પાછા થોડાક વધી શકે. ઓકે, એટલે બધા એનિમલ્સ માટે સારું છે. ઓકે, અને કરંટ આપણે અત્યારની સિસ્ટમ છે 30 કરોડ દર 3-4 વર્ષે મળે છે આપણા દૂધના બિઝનેસ માટે, એટલે એ આપણે બંધ કરી શકશું, સ્મોલ નંબર આપણે સરસ રીતે રાખી શકશું. અત્યારે આપણે કહી શકીએ કે જે
પ્રાણીઓ જે છે, આપણા દૂધ માટે બધા પ્રાણીઓ છે, એ આપણા ગુલામ છે, એકદમ આપણા ગુલામની જેમ રહે છે. એની બદલીમાં આપણે સારી સિસ્ટમ રાખવી જોઈએ એના માટે. હે આ લોકો જો આ સ્લાઇડમાં વર્લ્ડનું એક ટોપ આયર્ન મેન એટલે મેરેથોન રનરથી વધારે એનું એ રેસ છે, એને બિલ ક્લિન્ટન ને માઇક ટાયસન ને સેરેના વિલિયમ્સ બધા વિગન જ છે. બિલ ક્લિન્ટન પોતાના હેલ્થ માટે કર્યું, એક બે એના સેરેના વિલિયમ્સ બી હેલ્થ માટે કર્યું, માઇક ટાયસને જીવદયા માટે કર્યું છે, અને જે બીજો જે મેરેથોન રનર જે છે એ બી ખાલી સ્પોર્ટ્સના ટ્રેનિંગ માટે એકદમ બેસ્ટ થવા માટે એ એકદમ પ્રોટીન ખાલી વનસ્પતિમાંથી લે છે. યુએફસી ફાઇટર એટલે કોઈક કોઈક ફાઇટર્સ બી છે જે ટોટલી 100% વનસ્પતિમાંથી એ લોકોનું પ્રોટીન લે છે. સેરેના વિલિયમ્સે ગોલ્ડ મેડલ ને વિમ્બલ્ડન ચેમ્પિયન છે, એ બી પોતાના હેલ્થ માટે છે ને વિગન થઈ ગઈ છે, અને આ બધું જીતે છે. આપણે જોઈએ છે સાયન્સની રીતે કે જે લોકો વિગન હોય છે એ લોકો 5-10 વર્ષ વધારે જીવાય છે અને વધારે સારી રીતે જીવે છે બીજા લોકો કરતાં, એ લોકોની એનર્જી વધારે હોય મોટી ઉંમરમાં. એને ઇન્ડિયામાં આપણે કહીએ ગાય ગંગાની ગીતા, આપણા ફિલોસોફી ઇન્ડિયનના ઇન્ડિયાના પરંપરાગત પ્રમાણે આ ત્રણ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પણ અત્યારે છે ને આપણે ગાય 30 કરોડ છે એને ગાયની કાંઈ વેલ્યુ ને બળદ ને અને ભેંસની કાંઈ વેલ્યુ નથી. બધા કેટલા મૃત્યુ થાય છે આપણે જોઈ શકીએ, આપણે રિસર્ચ પ્રોપરલી કરીએ બરાબર રીતે કરીએ તો એનું કાંઈ રિસ્પેક્ટ નથી આવતું, તેની બદલીમાં એને કતર થાય છે. કચ્છની બી વાત કરીએ, કચ્છમાં બહુ એનું હોય, પણ બળદનું વેલ્યુ ખાલી 500 રૂપિયામાં બળદ વેચાઈ જાય છે. નાનું ઉંમરમાં એનું બર્થ થઈ જાય ત્યારે ઇલીગલ સ્લોટરમાં ખાલી 500 રૂપિયા, એટલા બધા છે કોઈ માણસને ખબર નથી પડતી એ લોકોને શું કરવાનું, 500 રૂપિયામાં વેચાઈ જાય છે, કાંઈ વેલ્યુ જ નથી. અને પછી એનું કતર થઈ જાય, અને પછી બકરીનું માંસ હોય ને એમાં એ લોકો મિક્સ કરીને બકરીનું માંસ તરીકે એ લોકો વેચી નાખે, કાણકસર કે બકરીનું માંસમાં મનાઈ નથી એટલે એમ કરે, અને કોઈ પછી ગવર્મેન્ટવાળા ચેક નથી કરતા કે કોનું માંસ કોનું છે, તે બધું માંસ જ છે, રાઈટ? એટલે આપણે ગાયનું આપણે વનસ્પતિ ઉપર આવી જઈએ અને વિગન થઈ જઈએ તો પછી આપણું નાનું પોપ્યુલેશન આપણે રાખીએ તો ગાયનું સાચું વેલ્યુ અને સાચી કિંમત આપણે આપી હોઈ શકે કે એક એક જીવને આપણે બધા બરાબર રાખી શકીએ અને સાથે સાથે સારી રીતે આપણે જીવી શકીએ. ગંગા એટલે આપણું એન્વાયરમેન્ટ ને નેચર ઉપર જે આપણું રિસ્પેક્ટ હોય એ ગંગાની વેલ્યુઝ બધી હોય છે. અને અત્યારે આપણે બધું ખતમ કરી નાખીએ છીએ, આપણું બધું મીટ ખાતા, ઈંડા ખાતા અને દૂધના બધા બીજ વેપારી માટે આપણે બધું જંગલ કાપી નાખીએ છીએ અને આટલી બધી એનિમલ્સને સંખ્યાત કરીએ છીએ જે બધું જમીન ને જંગલ સાફ થઈ જાય છે. તેની બદલીમાં આપણે ગંગાને રિસ્પેક્ટ આપણે કરી શકીએ આપણે પ્યોર વેજીટેરિયન થઈએ તો. અને ગીતા એટલે આપણું ફિલોસોફી, આપણું સાયન્સ, આપણું ધર્મ, એને બધા બધા ધર્મમાં લખેલું છે કે બધા એનિમલ્સનું આપણે જીવદયા કરવું જોઈએ, બધામાં કરીએ છે અને અત્યારે આપણે કરતા નથી, અત્યારે એવું બહુ પ્રોબ્લેમ્સ છે. મહાત્મા ગાંધી એ આપણો ઇન્ડિયાનો મોટો માણસ છે, એલ્બર્ટ આઇન્સ્ટાઈન એ બી વેસ્ટનો બહુ મોટો વ્યક્તિ છે, એ બી જીવદયાને લીધે વેજીટેરિયન થઈ ગયો હતો, ઓકે? અને આપણે ક્રિશ્ચિયાનિટી, ઇસ્લામ ને જુડિઝમમાં આપણે એનું સ્ટડી કરીએ તો સૌથી પહેલાં ભગવાને શું કર્યું હતું? ગાર્ડન ઓફ ઈડન કર્યું હતું સૌથી ફર્સ્ટ. એને ગાર્ડન ઓફ ઈડનમાં હતું ને જે ઈ ધર્મમાં, ઈ ત્રણ ધર્મમાં જે ફર્સ્ટ જે બનાવ્યું છે ભગવાને, એમાં લખેલું છે કે બધા વેજીટેરિયન જ હતા, બધા શાકાહારી જ હતા, એનિમલ્સ બી બધા શાકાહારી હતા, લાયન ને બી શાકાહારી હતા ઈ ટાઈમમાં. એને ત્યારે બી માણસ બધા ઉપર રિસ્પેક્ટ કરતા હતા, એને કોઈ બીજા પ્રાણીનું દૂધ નહોતા પીતા, ઈંડા નહોતા ખાતા અને માંસ નહોતા ખાતા. ગાર્ડન ઓફ ઈડન સ્ટાર્ટિંગ એટલે બધા ધર્મમાં એ સ્ટાર્ટિંગ માં ફંડામેન્ટલી એમ જોયેલું છે કે જીવદયાનું છે. એને ઓકે, એટલે મેઇન જે પોઈન્ટ છે કે જો આપણે દૂધનું બધું પીશું તો પછી બધાને પ્રેગ્નન્ટ કરશું, પોપ્યુલેશન વધશે અને દર વર્ષે એટલા કરોડો ને કરોડો જીવાઓ મરવાના છે આપણા લીધે આપણા બિઝનેસમાં. એની બદલીમાં આપણે પ્યોર વેજીટેરિયન થઈ શકીએ છીએ, આપણું હેલ્થ બી સારું થશે, એન્વાયરમેન્ટ બી સારું થવાનું છે અને જીવદયા બી સારું થશે. અત્યારે એક બર્થ એટલે એક મૃત્યુ,
એક જન્મ એટલે એક મૃત્યુ આ ગાયનું બિઝનેસમાં થાય છે, એને દર વર્ષે બધા ગાયને આપણે પ્રેગ્નન્ટ કરીએ છીએ ભેંસને બી. વિગન ડાયટ, પ્યોર વેજ ડાયટમાં સોયાનું આપણે વાપરી શકીએ, એના ઘણા ગુણ છે, પણ બીજા બધા કઠોળ ને બધા વનસ્પતિના ઘણા બધા ગુણ છે, આપણે શીખવું જોઈએ. મારો ડાયટનો વિડીયો તમે જોજો, હેલ્થનો વિડીયો. અને આ ગાય ને બફલો ખતમ નહીં થઈ જાય, એનું નાનું પોપ્યુલેશન થઈ શકે અને આપણે પછી બેલેન્સમાં રહી શકીએ એકબીજાની સાથે. અને આપણું પોતાનું જે ફિલોસોફી, પરંપરાગત ગાય ગંગા ગીતા આપણે બરાબર રાખી શકશું પ્યોર વેજીટેરિયન ડાયટ ઉપર. ઓકે, થેન્ક યુ બધા, મજા આવી. ઓકે, એન્ડ આઈ હોપ આપણે બધા એકબીજાને સાથે કન્ટિન્યુ આપણે કરીએ બધું શીખવાનું અને સારું કામ કરવાનું, અને જીવદયા અને પોતાનું હેલ્થ ઉપર અને એન્વાયરમેન્ટ ઉપર આપણે બધું આગળ આવીએ. થેન્ક યુ.